हेलो स्टूडेंट्स, दिस वीडियो इज अबाउट स्टैंडर्ड 10 यूनिट नंबर 6 અને એનું નામ છે આઈ લવ યુ ટીચર। એટલે ઓબ્વિયસલી તમને ખબર છે એક સ્ટુડન્ટ અને ટીચરની આમાં વાત આવે છે જે રિયલ છે। આમાં હેલન કેલર અને મિસ સુલિવાનની બે વચ્ચેની જે વાત છે એ હેલન કેલર છે પોતાના શબ્દોમાં રજૂ કરે છે। લેટ સી, હેલન કેલર બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ। ખૂબ નાની ઉંમરમાં હેલન કેલર બહેરા અને અંધ થઈ ગયેલા। સિન્સ શી વોઝ ડેફ, એટલે કે બહેરા હતા, શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, હા, કે નાની ઉંમરથી જ હેલન છે એ બહેરી હતી એટલે બોલતા આવડતું નહીં। મોટા ભાગે આપણે બાળકો છે એ સાંભળીને જ શીખે છે બધું। સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ, તેથી તેના માતા પિતા હતા એ ખૂબ જ ચિંતાતુર હતા કે એને ચિંતા થતી કે આ બોલતા નથી આવડતું હજી તો આગળ જતા શું કરશે। ધેન ધે ફાઉન્ડ મિસ સુલિવાન, અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ, પછી એને શિક્ષિકા મળી ગયા જે બહેરા અને અંધ માટેના શિક્ષિકા હતા। ધેટ ચેન્જ હેલન્સ લાઈફ, તેણે તેનું જીવન બદલી નાખ્યું। હિયર ઇઝ એન એકાઉન્ટ ઓફ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્લ્ડ, એટલે કે તેમના જીવનનો જે સંક્રાંતિ કાળ છે એનો અહેવાલ અહીં એમના શબ્દોમાં રજૂ કરવામાં આવ્યો છે જે આ પાઠનું ઇન્ટ્રોડક્શન હતું। આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ યર 1887, એટલે કે 1887ના વર્ષની એ સવાર હજુ મને બરાબર યાદ છે। આઈ વોઝ જસ્ટ 7 યર્સ એજ ધેન, એ વખતે હું 7 વર્ષની જ હતી। માય ટીચર એન્ડ સુલિવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે, એટલે કે મારા ટીચર જે મિસ સુલિવાન છે એ તે દિવસે મારા ઘરે આવે છે, અને એ દિવસ હતો 1887નો મોર્નિંગ। હજી એને હેલન કેલરને એ દિવસ યાદ છે જ્યારે મિસ સુલિવાન એના ઘરે આવે છે। આ તમે વિડીયોમાં અહીં જોઈ શકો। નેક્સ્ટ ડે શી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ, બીજે દિવસે તેઓ મને તેમના રૂમમાં લઈ ગયા અને મને એક ડીંગલી આપી। આઈ પ્લેડ વિથ ઇટ ફોર એ વાઇલ, થોડી વાર હું તેનાથી રમી। ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન માય પામ, પામ એટલે હથેળી, પછીથી મિસ સુલિવાનને મારી હથેળીમાં પોતાની આંગળીઓ ફેરવે છે। આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે, મને એ રમતમાં રસ પડ્યો, એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ શી મેડ વિથ હર ફિંગર, અને એ જે જેવી રીતે ફેરવતા હતા આંગળી એની હું નકલ કરવા લાગી, આમ હેલન કેલર કહે છે। વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી, આઈ વોઝ થ્રિલ્ડ, હું જ્યારે બરાબર કરવામાં સફળ થઈ ત્યારે હું રોમાંચિત થઈ ઉઠી। આઈ ડીડ નોટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ, મને ખબર નહોતી કે હું ડોલનો સ્પેલિંગ કરી રહી હતી। તો જે એની હાથ હથેળીમાં જે છે એ મૂવમેન્ટ કરે છે આંગળીઓની, એટલે હેલનને ફીલ થાય, કારણ કે હેલન તો ડેફ એન્ડ બ્લાઇન્ડ, એટલે કાંઈ ન જોઈ શકે, નો કાંઈ સાંભળી શકે, એટલે એક જે આપણી સેન્સ છે જે છે ટચ, એનો ઉપયોગ કરીને એને એ બધું શીખવાડવા માંડે છે, પહેલાં લડિંગલી આપે છે। સમ ડેઝ લેટર વી વેર વોકિંગ ઇન ટુ અવર ગાર્ડન, એટલે કે થોડા દિવસો પછી અમે અમારા બગીચામાં ફરી રહ્યા હતા। સડનલી માય ટીચર પુટ માય હેન્ડ્સ અંડર ધ વોટર ટેપ, અચાનક જ મારા શિક્ષિકાએ મારો હાથ ક્યાં પાણીના નળ નીચે આમ રાખી દીધો, એટલે એનો અનુભવ થાય પાણી। એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ, શી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ, ઠંડા પાણીનો ધારા છે એ એક હાથ પર પડી રહી ને બીજી હાથ ઉપર એ હથેળી પર વોટરનો સ્પેલિંગ લખ્યું, કે મને એમ કરે છે। વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ, જુદી જુદી વસ્તુઓને સ્પર્શ કરી અમે રોજ આ રમત રમતા। ઇટ અવેકન માય સોલ, આથી મારો આત્મા જાગી ઉઠ્યો।
आई केम टू नो देट एवरीथिंग हेड ए नेम मने जाणवा मळ्युं के दरेक वस्तु ने नाम होय छे नाउ ईच नेम गेव बर्थ टू ए न्यू थॉट हवे दरेक नाम जे आवे छे ए नवा ज विचार ने जन्म आपतुं आवे छे एवरी ऑब्जेक्ट आई टच्ड सीम्ड टू थ्रोब अप विथ लाइफ હું જેને સ્પર્શ કરતી એ દરેક વસ્તુ મને કેવી લાગતી જીવંત લાગતી આહા આઈ વોઝ કનેક્ટેડ વિથ વર્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ અરે એમ બધા જ શબ્દો દ્વારા હું વિશ્વ સાથે સંપર્કમાં આવી પહેલા એને ખબર નહોતી કે આ દરેકને નામ કહેવાય મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી એ લોંગ વોક એવરી મોર્નિંગ રોજ સવારે મને ફરવા લઈ જતા બરોબર છે અને આઈ હેડ એ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક પૂછવા માટે ઘણા ભવ્ય પ્રશ્નો હતા એની પાસે આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ એન્ડ ઇન ટર્ન શી વુડ ટોક ઇન ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન ટુ એ બેબીઝ ઇયર હું તેમની હથેળીમાં કંઈક લખું બદલામાં તેઓ જેવી રીતે લોકો બાળકના કાનમાં કંઈક કહે ને એવી રીતે મારી હથેળીમાં લખતા My teacher satisfied my curiosity. મારા શિક્ષિકાએ મારી જિજ્ઞાસા સંતોષી. Now everything around me was full of joy, love and joy. હવે મારી આસપાસ દરેક વસ્તુ મને કેવું જીવન પ્રેમ આનંદથી ભરેલી લાગતી હતી. અમે જીવનને આપણે સમજી પછી જ આપણે એને એન્જોય આજુબાજુનું જીવન માણી શકીએ ત્યાં સુધી કંઈ માણી શકતા નથી બધી જેટલી વસ્તુ ખબર પડે જીવનમાં તો સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ મારા શિક્ષણનો બીજો તબક્કો વધારે અઘરો હતો ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ હા તે પણ સ્પર્શેન્દ્રિય પર આધારિત હતું સેન્સ ઓફ ટચ મિસ સુલિવાન વુડ સ્પીક એ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી હા એને એક શબ્દ બોલે અને મને તેમના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવાનું કહે એટલે હેલન કેલરની આંગળી ને રાખવાનું કહે આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ એટલે હોઠની મૂવમેન્ટ હલનચલન ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ ગળામાં જે કંપન થાય ધ્રુજારી થાય એના દ્વારા એ શીખી એમ કહે છે બાકી જોઈ તો શક્તિ છે નહીં When I uttered my first word, I gave it give me boundless delight. જ્યારે હું મારો પ્રથમ શબ્દ બોલી ત્યારે મને અપરંપાર એ શબ્દ છે અપરંપાર આનંદ થયેલો કે કઈ નવું શીખાય તો તેને ઘણો જ રોમાંચિત થઈ ઉઠે છે કે મને આવડી ગયું એમાં બોલતા હવે સમજવાય મીંડી Now I started talking with my toys, stones, trees, birds in the garden. હવે હું મારા રમકડા કાંકરા અને બાગમાં વૃક્ષો અને પક્ષીઓ સાથે વાત કરવા લાગી આઈ ફેલ્ટ અમેઝ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ હર મારી બેનને બોલાવું અને તે મારી પાસે દોડી આવી ત્યારે મને આશ્ચર્ય અને આનંદ થયા એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ ઉપરાંત મારો કૂતરો મારી સૂચનાઓનું પાલન કરતો હતો આઈ વોઝ એબલ ટુ સ્પીક હું બોલી શકતી હતી એમ સક્ષમ થઈ ગઈ ઇટ વોઝ એ મિરેકલ આ એક શું હતો ચમત્કાર હતો આઈ વોઝ એબલ ટુ સ્પીક હવે એ બોલવા પણ લાગી હતી અમુક શબ્દો છે અને સ્પષ્ટ ઉચ્ચાર ન થાય પણ અમુક શબ્દો એની રીતે આ ટીચરે છે બોલતા છે શીખવાડી દીધું બે When I studied seriously, it seemed more like play than work. હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી ત્યારે મને કામ કરતા રમત જેવું વધારે લાગતું. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that she were a little girl himself. જ્યારે જ્યારે મને આનંદ થાય કે રસ પડે ત્યારે સુલિવાન જાણે કે પોતે જ એક નાની છોકરી હોય તેમ તે વિશે વાત કરતા એટલે એની સાથે વાત કરવા વાળો કોઈ આવી ગયું છે સી ટોટ સબ્જેક્ટ્સ લાઈક સાયન્સ બાય મેકિંગ ઇટ મોર ઇન્ટરેસ્ટિંગ ધેટ આઈ રિમેમ્બર એવરીથિંગ
તેઓ વિજ્ઞાન જેવા વિષયને એટલો રસમય બનાવીને શીખવતા કે તેમણે શીખવાડેલું બધું જ મને યાદ રહી જતું. ફાઇનલી માય ટીચર બિગિન ટીચિંગ મી ટુ રીડ. છેવટે મારા શિક્ષિકાએ મને વાંચતા શીખવવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રીડ રેઝડ લેટર એન્ડ લેટર ઓન પછીથી રીડ વિથ બ્રેલ. પહેલા ઉપસેલા અક્ષરો વાંચ્યા અને થોડા સમય બાદ બ્રેલ લિપિમાં વાંચતા શીખી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ, એટલે બ્રેલ લિપિમાં અને ઓર્ડિનરી બોથ ઓર્ડિનરી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપ રાઇટર. બ્રેલ ટાઈપ રાઇટર આ અલગ હોય છે, એના જ શીખી. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બિકમિંગ એ વેલ એજ્યુકેટેડ પર્સન. હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર પ્રગતિ કરી રહી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટી ટુ ડેવલપ માય એબિલિટીઝ એન્ડ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. લેની જે ક્ષમતા વિકસાવવાની હોય એ બધું એને પૂરું પાડવાની તક હતી અને મહત્તમ એનો ઉપયોગ એને કર્યો. ઘણી વખત આપણે તક મળે તો આપણે ઉપયોગ કરતા નથી, એ આપણી ખામી હોય. જે ઓપોર્ચ્યુનિટી હોય છે એનો એને પૂરેપૂરો મહત્તમ ઉપયોગ કર્યો. તક તો ઘણાને મળતી હોય. આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ, મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો. એન્ડ ઇવન આઈ વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લેવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. એન્ડ હું વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ ક્લેવલેન્ડને પણ મળી, એમ કે એનો કોન્ફિડન્સ એટલો હાઈ થઈ ગયો પછી પ્રખ્યાત બનવા લાગી ધીરે ધીરે ધીરે. ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10 આઈ મૂવડ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. 1980માં લગભગ 10 વર્ષની ઉંમરે મેં પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં પ્રવેશ લીધો. હિયર માય ટીચર એન સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. અહીંયા પણ એને મને શરૂ કર્યું, ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. બીજા અન્ય બાળકો સાથે હું મૈત્રી કરી શકી. માય લોનલીનેસ બિગિન ટુ ડિસએપિયર એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. એટલે કે એકલતા દૂર થઈ ગઈ, શિક્ષણની પદ્ધતિ ઘણી સારી થઈ, એમ કે. આઈ લર્ન લેટિન જર્મન એન્ડ અરિથમેટિક. હું લેટિન જર્મન અને ગણિત શીખી ગયો. તો લેટિન એક ભાષા છે. ઇન 1896 આઈ મૂવડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મેસેચ્યુસેટ્સ. 1996માં મેં મેસેચ્યુસેટ્સની કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં પ્રવેશ લીધો. This was really a great achievement for a lady like me, who was blind, deaf, and would barely produce sound for communication. તો આવી લેડી માટે સારું કહેવાય. તો આઈ બિગેન રાઇટિંગ પોયમ્સ એન્ડ સ્ટોરીઝ. મેં કવિતા અને વાર્તા લખવાનું શરૂ કર્યું, એમ કહે છે. બોલો, અહીંયા સુધી પહોંચી ગઈ. પહેલાં બોલતા પણ નહોતો ઉડતો, હવે આટલું જ છે. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન આઈ લોસ્ટ માય ફાધર. એટલે એના એક્ઝામ પહેલાં એના પિતાનું મૃત્યુ થાય છે. એના પિતા છે, આ ઓરિજિનલ એનો ફોટોગ્રાફ છે, આ એલન કેલર છે. આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. મેં પરીક્ષામાં ખૂબ મહેનત કરી. માય ટીચર કુડ નોટ એકમ્પનાઈ મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. મારા શિક્ષિકા જે સુલિવાન છે, મારી સાથે પરીક્ષા ખંડમાં આવી શકતા નહોતા. ધેર ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર. એટલે ત્યાં એક બીજા એક શિક્ષક હોય, મારા હાથમાં પ્રશ્નો લખતા હું એનો ઉત્તર ટાઈપ કરતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર, જ્યારે પરિણામ જાહેર થયું, આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર ધેટ આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ. દરેક વિષયોમાં ઉત્તીર્ણ થઈ હતી એ જાણીને એને ખૂબ આનંદ થયો. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900માં રેડક્લિફ કોલેજનો પહેલો દિવસ મને યાદ આવે છે. આઈ ન્યૂ ધેર વેર ચેલેન્જીસ ઇન મે વે
બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ. મારા માર્ગમાં મુશ્કેલીઓ તો આવવાની જ હતી, એને ખબર, પણ એને એ ખબર હતી કે હું આને ઓવરકમ કરી નાખી. ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ, બને એટલી ઝડપથી મારી હથેળીમાં વ્યાખ્યાનો ઉતારવામાં આવતા. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર રિમેમ્બર વેન આઈ વેન્ટ બેક હોમ. ઘરે જ્યારે પાછી એ લખી લેતી, જે કાંઈ યાદ રહેતી એની એક નોંધ કરી રાખતી કે આટલું યાદ છે. જે લેક્ચર એની હથેળીમાં એને લખવામાં આવતા, અને ઘરે જઈને પાછી એને એ નોંધ કરી લેતી કેટલું યાદ રહ્યું છે, જેટલું યાદ રહ્યું હોય એટલું. હિયર આઈ બિગિન ટુ રાઇટ એબાઉટ માય લાઈફ. અહીં મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. આઈ રોડ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલ એન્ડ ઓન એ નોર્મલ ટાઈપરાઇટર. મેં આત્મકથા બ્રેલમાં અને સાદા ટાઈપરાઇટરમાં લખવાનું શરૂ કર્યું છે. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેસી. મારી આત્મકથાનું સંપાદન જ્હોન મેસી દ્વારા, આ મેસેજ નહીં પણ મેસી ગણવાનું, કરવામાં આવ્યું. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ ઇન એ મેગેઝિન 1903 એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. 1903માં એનો એક સામયિકમાં લેખ પ્રસિદ્ધ થયો, એના માટે પૈસા પણ ચૂકવવામાં આવે છે. પેઇડ, પેઇડ એટલે ચૂકવવું. વી ધ બ્લાઇન્ડ આર ઇનડેપ્ટેડ ટુ લુઇસ બ્રેલ એન્ડ મેન કાઇન્ડ ઇઝ ગુટનબર્ગ. જે માનવજાત ગુટનબર્ગનો ઋણી છે તેમ અમે અંધજન લુઈ બ્રેલના ઋણી છીએ, એમ કહે છે કે બંને એ માણસજાત માટે ઘણું કર્યું છે. ઓન 28 જૂન 1904 આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડ ક્લિફ કોલેજ. 28 જૂન 1904 રેડ ક્લિફ કોલેજમાં સ્નાતક થઈ. આઈ ફેલ પ્રાઉડ દેટ આઈ બીકેમ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ BA. એટલે બેચલર ઓફ આર્ટની પદવી એ પછી બધીર અંધ વ્યક્તિ હતી એને મળી, એટલે એને ગર્વ થાય છે કે આવી વ્યક્તિ પણ એક BA એટલે કે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી શકે છે. તો આ બધી જગ્યાની નોંધ લેવાની. આઈ બિગેન ટુ ફીલ દેટ આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન માય વે ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. મને લાગ્યું કે બીજા અંજનોને મારે મદદ કરવું જોઈએ, જાગૃત કરવું જોઈએ. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, ધેર ઇનેટ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન. એટલે કે મારા જીવનનો મુખ્ય ધ્યેય શું થયો કે અંધજન નબળી સ્થિતિ અને ઉપેક્ષિત તેમની જન્મજાત ક્ષમતાઓ અને પ્રેરણા વિશે જાગૃતતા ફેલાવવાનો હતો. એટલે બીજા જે લોકો છે હવે પોતે એબલ બની ગઈ, સક્ષમ બની ગઈ, તો બીજા જે નબળા છે અંધજનો એમાં જાગૃતતા ફેલાવવાનું હવે એને કામ કર્યું. આઈ સ્ટ્રોંગલી ફેલ દેટ આઈ મસ્ટ ગેવ ધ અધર વોટ આઈ હેડ ગેઇન ફ્રોમ માય ટીચર એન્ડ મારા શિક્ષિકા એન પાસે જે પ્રાપ્ત થયું બીજાને આપવું જ જોઈએ એવું મને લાગ્યું. આ બંનેનો ફોટોગ્રાફ છે, એન સુલિવાન છે અને આ એલન કેલર છે. ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. આઈ વુડ ડીપલો કન્સર્ન એબાઉટ ધેટ. પછી મારા જીવનના આકાશમાં એક કાળું વાદળું આવી જાય છે અને એના વિશે ખૂબ ચિંતિત હતી. હવે શું છે, માય ટીચર્સ આઈસાઇટ વર્સનિંગ ડે બાય ડે. શિક્ષિકાની જે આંખો નબળી પડી રહી હતી, એઝ એ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી, તેથી તેઓ સ્પષ્ટ જોઈ શકતા નહોતા. એટલું બધું આનું ધ્યાન રાખે કે પોતાની કાળજી રાખવાનું પણ આ ટીચર છે એ ભૂલી જાય છે. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. હિંમતવાળા હતા એની સમસ્યા સામે જજુમવા માટે. બટ આઈ વોઝ સોરી બીકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈ. ઇન્સ્ટીડ શી કન્ટિન્યુ ટુ હેલ્પ મી. તેણે પોતાની જાત પ્રત્યે જરાય ધ્યાન ન આપ્યું અને પોતાને તરફ એ બ્લાઇન્ડનેસ તરફ આગળ વધે છે. એટલે કે પોતે જે શું બની જાય છે, અંધ બની જાય છે, એટલી એની કાળજી રાખે છે. તો જે શરૂઆતથી જ જે સુલિવાન છે એ
નાનપણથી જ એનું ધ્યાન રાખે. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈ સાઇટ કમ્પ્લીટલી એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. છેલ્લે શિક્ષિકા એની દ્રષ્ટિ ગુમાવી નાખી અને 1935માં અંત થઈ ગયા. શી સેક્રિફાઈસ ફોર આઈ સાઇટ ફોર મી, પોતાની આંખો આપી દીધી, ટૂંકમાં સેક્રિ બલિદાન કરી દીધું પોતાની આને માટે કે એમને શીખવાડવા માટે. વોટ એ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ, કેટલું ભવ્ય બલિદાન. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન, આઈ વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. જો તેમણે મને ભણવા માટે પ્રોત્સાહિત અને આધાર આપ્યો ન હોત તો આ વિશ્વના સૌંદર્યને હું માણી શકી ન હોત. એમ હેલન હેલન છે એ પોતાના ટીચર એન સુલિવાન વિશે કહે છે કે પોતે આંધળા થઈ ગયા છતાં પણ એનું કેર કરવાનું જ છોડ્યું નહીં એને, એમ કહે છે. એટલે અને આ દુનિયાનું જે સૌંદર્ય છે એ માણી શકી ન હોત, કારણ કે વસ્તુને જ ઓળખતી નહોતી પહેલાં શરૂઆતથી જ. આ બ્યુટી ઓફ વર્લ્ડની વાત કરે છે કે સુંદરતા એ માણી શકી હોત નહીં જો એન સુલિવાન એની જીવનમાં આવ્યા ન હોત તો, એમ કહેવા માગે છે હેલન કેલર. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર, હું મારી જાતને તેનાથી અલગ કલ્પી શકતી નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર, મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે ગુરુજી હું તમને પ્રેમ કરું છું. ગુરુ અને શિક્ષક વિશેનો આ એક સરસ મજાનો જે પાઠ હતો એ અહીંયા.